કલરવની સ્વાધ્યાય પોથીમાં પાઠ બીજો શાળા તત્પરતા ચક્કીબેન વાળો પાઠ હતો, તેમાં આપણે પેજ નંબર 26 પર પહોંચ્યા હતા. એટલામાં પેજ નંબર 26, તો જુઓ તેમાં આપણને સૂચના આપી છે કે પ્રશ્ન નંબર 6, ઉદાહરણ મુજબ વિવિધ વસ્તુઓ બનાવો. અહીંયા જુઓ તમને ઉદાહરણ આપ્યું છે, તેવી જ રીતે તમારે અલગ અલગ વસ્તુઓ બનાવવાની છે. જુઓ અહીંયા આસોપાલવના પાન અને ફૂલ લઈને તેનું તોરણ બનાવ્યું છે, કાગળમાંથી આ પંખો બનાવ્યો છે, આ હોડી બનાવી, પછી આ ધજા બનાવી, પછી માટીમાંથી આ ગોળ ગોળ ગોળી બનાવીને પારા બનાવીને તેની માળા બનાવી છે, ત્યારબાદ આ વાંસળી બનાવવામાં આવી છે કાગળમાંથી. તો તમારે પણ અલગ અલગ વસ્તુઓ લઈને તેમાંથી સરસ મજાની વસ્તુઓ બનાવવાની છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 આપ્યો છે, તેમાં કીધું છે કે ટપકા જોડીને અંદરથી બહાર નીકળો. શું કીધું છે? ટપકા જોડીને અંદરથી બહાર નીકળવાનું છે. જુઓ જ્યાં એરો આપ્યો છે ત્યાંથી આપણે ટપકા કરવાની શરૂઆત કરવાની છે. અહીંયા અંદર એરો કરેલો આપ્યો છે, તીરની નિશાની કરીને આપેલી છે, તેથી અંદરથી આવી રીતે ગોળ ગોળ આપણે પેન્સિલથી લાઈન દોરીને બહાર નીકળવાનું છે. તો હવે તેવી રીતે આપણે કરીએ. જો આ ડિઝાઇન એક જલેબી જેવી ડિઝાઇન છે, ગોળ ગોળ ટપકાવાળી, તે તમારે સરસ રીતે ટપકા જોડીને અંદરથી બહારની બાજુ પૂરી કરવાની છે. આવી રીતે ત્યારબાદ અહીંયા ચોરસ ચોખ્ખું આપ્યું છે, તેમાં પણ તેવી જ રીતે કરવાનું છે. અંદરથી શરૂઆત કરવાની છે દોરવાની, બહાર પછી નીકળવાનું છે. આવી રીતે બંને ડિઝાઇન પૂરી કરવાની છે. ત્યાર બાજુ નીચે પણ આવી જ બે ટપકાવાળી ડિઝાઇન આપી છે, તેમાં શું લખેલું છે કે ટપકા જોડીને બહારથી અંદર જાઓ. જુઓ આમાં અંદરથી બહાર આવવાનું હતું અને આ ડિઝાઇનોમાં બહારથી અંદર જવાનું છે. તો હવે તેવી રીતે આપણે કરીએ.
આવી રીતે હવે તેની બાજુની ડિઝાઇન પણ આપણે તેવી જ રીતે કરીએ, બહારથી દોરવાની શરૂઆત કરવાની છે. આવી રીતે આપણે ચારે ચાર ડિઝાઇનો પૂરી કરી પેજ નંબર 26 પર. હવે પેજ નંબર 27 ઉપર જોઈએ તો જુઓ, અહીંયા આપણને પેજ નંબર 27 પર સૂચના આપી છે કે દરેક હરોળમાં અલગ પડતા ચિત્ર પર ચોકડીની નિશાની કરો. નમૂનો આપ્યો છે. જુઓ અહીંયા દરેક હરોળ એટલે દરેક લાઇનમાં જે ચિત્ર અલગ પડતું હોય, બાકી બધા ચિત્ર કરતાં જે ચિત્ર અલગ પડતું હોય તેના તે ચિત્ર ઉપર ખોટું કરવાનું છે. જુઓ આ કેરી છે, આ રીંગણ, આ સફરજન, કેળું અને સીતાફળ, તો આ બધામાં અલગ કયું પડે છે? તો કે રીંગણ. શું કામ? તો કે તે શાકભાજી છે ને બાકી બધા ફ્રૂટ એટલે કે ફળો છે, જ્યારે રીંગણ છે તે શાકભાજી છે, માટે તે ચિત્ર અલગ પડે છે, તેથી એમાં ખોટો કર્યો છે. ત્યારબાદ જુઓ અહીંયા આપણને ફૂલના ચિત્રો આપ્યા છે. આ બારમાસી છે, આ મોગરો, ગુલાબ, કમળ અને આ એક પાંદડું છે. તો આમાંથી અલગ શું પડે છે? તો કે આ પાંદડું છે તે અલગ પડે છે. શું કામ? તો કે આ બધા ફૂલોના ચિત્ર છે, જ્યારે આ માત્ર એક ખાલી પાન છે, માટે તેની ઉપર આવી રીતે ચોકડી કરવાની છે. ત્યાર બાજુ અહીંયા આપી છે પેન, સાણસી, ચીપિયો, તવીથો અને ભાતિયો. આ આપણને પાંચ ચિત્રો આપ્યા છે, તેમાંથી અલગ કયું પડે છે? તો કે આ પેન છે તે અલગ પડે છે. શું કામ? તો કે આ બધા જ રસોડામાં વપરાતા સાધનો છે, જ્યારે આ પેન છે તે લખવા માટે વપરાય છે, માટે આ પેન છે તે અલગ છે, તેથી તેના ચિત્ર ઉપર આવી રીતે ખોટું કરવાનું છે. ત્યારબાદ નીચે જુઓ, ચકલી છે, કબૂતર, પોપટ, સમડી અને સાપ. શું છે? ચકલી, કબૂતર, પોપટ, સમડી અને સાપ. આ બધા ચિત્રોમાં, આ આખી લાઇનમાં, હરોળમાં કયું ચિત્ર અલગ પડે છે? તો કે આ સાપ. શું કામ? તો કે આ બધા જ પક્ષીઓ છે, જ્યારે આ એક જીવજંતુ છે, જનાવર છે, માટે આ નાગ છે તે ઉડી શકતું નથી, જ્યારે આ બધા પક્ષીઓ ઉડી શકે છે, તેથી આ બધા પક્ષીઓ છે અને આ એક જનાવર છે, તેથી તેના ચિત્ર ઉપર ખોટું આવશે. ત્યાર બાજુ આ માખી, આ કરોળિયો, આ મકોડો, આ વંદો અને કાગડો, આ બધામાં, આ આખી લાઇનમાં અલગ શું પડે છે? તો કે આ કાગડો છે તે અલગ પડે છે. શું કામ? તો કે આ ચારે ચાર જીવજંતુ છે, જ્યારે આ એક પક્ષી છે. આ શું છે? જીવજંતુ અને આ એક પક્ષી છે, માટે કાગડો છે તે અલગ પડે છે, તેથી તેના ચિત્રમાં આવી રીતે ચોકડી આવશે. ત્યારબાદ આપ્યું છે રિક્ષા, હોડી,
સ્કૂટર, જીપ અને સાયકલ. જુઓ તો આમાં અલગ શું પડે છે, આ બધા જ વાહનોના નામ છે. આ બધા શું છે, વાહન. રિક્ષા પણ એક વાહન છે, હોડી પણ વાહન છે, સ્કૂટર વાહન, જ્યારે જીપ અને સાયકલ તે બધા જ વાહનોના નામ છે. આમાં તો કંઈ જ અલગ નથી પડતું, પણ પડે છે તો શું પડે છે, તો કે આ રિક્ષા, સ્કૂટર, જીપ અને સાયકલ આ ચારે ચાર વાહનો જમીન ઉપર ચાલતા વાહનો છે, જ્યારે હોડી છે તે પાણીમાં ચાલતું વાહન છે. આ ચારે ચાર વાહનો ક્યાં ચાલે છે, જમીન ઉપર, જ્યારે હોડી છે તે પાણીમાં ચાલે છે. માટે હોડી છે તે આ ચારે ચાર કરતાં અલગ પડે છે, તેથી તેના ચિત્ર ઉપર ખોટું આવશે. ત્યારબાદ અહીંયા છેલ્લું આપ્યું છે, ભેંસ, હાથી, ચકલી, કૂતરો અને બકરી. આ બધા જ ચિત્રોમાં અલગ શું પડે છે, તો કે આ ચકલી છે તે અલગ પડે છે, કારણ કે આ બધા જ પ્રાણીઓ છે. જ્યારે આ ચકલી છે તે એક જ પક્ષી છે જે આકાશમાં ઉડી શકે છે, જ્યારે આ બધા ઉડી શકતા નથી. માટે ચકલી ઉપર ખોટું આવશે. જે ચિત્ર અલગ પડતું હોય તેમાં ખોટું કરવાનું કીધું હતું, એટલે આપણે ખોટું કર્યું. તમારે પણ આવી જ રીતે પેજ નંબર 27 પૂરું કરવાનું છે. હવે આપણે પેજ નંબર 28 જોઈએ. તો જુઓ અહીંયા પેજ નંબર 28 પર આપણને પ્રશ્ન નંબર 10 આપ્યો છે ને, કીધું છે કે ચિત્ર ધ્યાનથી જુઓ. જુઓ અહીંયા શેનું ચિત્ર આપ્યું છે, તો કે પ્રાણીઓનું ચિત્ર છે, પણ તે શું છે, તો કે પ્રાણીઓની છૂકછૂક ગાડીનું ચિત્ર છે. શું છે, પ્રાણીઓની છૂકછૂક ગાડીનું ચિત્ર છે. જો હાથી ભાઈ એન્જિન બન્યા છે, તેની ઉપર આ સસલું બેઠું છે જે ડ્રાઈવર બન્યો છે, પછી આ વાંદરાભાઈ ચેકર બન્યા છે, અને આ શિયાળ, જીરાફ, ઊંટ, હરણ અને રીંછ તે છૂકછૂક ગાડીના એટલે કે ટ્રેનના ડબ્બા બન્યા છે. આ પ્રાણીઓની છૂકછૂક ગાડી છે. શું છે, પ્રાણીઓની છૂકછૂક ગાડી. આનું સરસ મજાનું ગીત પણ આવે છે, જે અહીંયા આપણને આપ્યું નથી, માત્ર ને માત્ર એમ જ કીધું છે કે ચિત્ર ધ્યાનથી જુઓ. ત્યારબાદ અહીંયા નીચે આપણને પ્રશ્ન નંબર 11 આપ્યો છે, તેમાં શું કીધું છે કે નીચે ઉપર આપેલા ચિત્રમાં, શું કીધું છે, ઉપર આપેલા ચિત્રમાં હોય તેવા પ્રાણીઓ પાસે ચોરસમાં ખરું અને ન હોય તેવા પ્રાણીઓ પાસેના ચોરસમાં ખોટાની નિશાની કરો, નમૂનો આપ્યો છે. અહીંયા ચિત્રમાં જે પ્રાણી હોય તે પ્રાણી અહીંયા હોય તો તેમાં સાચું કરવાનું, નહીંતર ખોટું કરવાનું. જુઓ અહીંયા આપ્યો છે વાઘ, તો આ પ્રાણીઓની છૂકછૂક ગાડીમાં ક્યાંય વાઘ છે, તો કે નહીં, માટે તેના ચોરસમાં ખોટો. ત્યારબાદ આપ્યો છે જીરાફ, તો આ પ્રાણીઓની છૂકછૂક ગાડીમાં જીરાફ ભાઈ છે, તો કે હા જીરાફ છે, તેથી તેના ચોરસમાં આવશે ખરું. ત્યારબાદ આપ્યો છે સિંહ, તો પ્રાણીઓની છૂકછૂક ગાડીમાં સિંહ છે, તો કે નહીં, તેમાં સિંહ છે નહીં, તેથી તેના ચોરસમાં ખોટું. આવી રીતે. ત્યારબાદ આપ્યો છે હાથી, તો અહીંયા ચિત્રમાં હાથી છે, તો કે હા હાથી તો એન્જિન બન્યો છે, માટે હાથીનું ચિત્ર છે, તેથી તેના બોક્સમાં આવશે રાઈટની નિશાની. ત્યારબાદ આપ્યો છે ઊંટ, તો અહીંયા ચિત્રમાં ઊંટ પણ છે, તેથી તેના ચિત્રમાં પણ રાઈટ આવશે. ત્યારબાદ આપ્યો છે ગેંડો, તો અહીંયા આ છૂકછૂક ગાડી જે પ્રાણીઓની છે તેમાં ગેંડો છે, તો કે નહીં, તેથી તેના ચોરસમાં આવશે ખોટો. ત્યારબાદ આપ્યો છે રીંછ, તો અહીંયા ચિત્રમાં રીંછ છે, તો કે હા સૌથી છેલ્લે ઝંડી પકડીને રીંછ ભાઈ ચાલે છે, તો ચિત્રમાં રીંછનું ચિત્ર છે, તેથી તેના ચોરસમાં આવશે રાઈટ. ત્યારબાદ આપ્યો છે ચિત્તો, તો અહીંયા પ્રાણીઓની જે છૂકછૂક ગાડી છે, ટ્રેન છે, તેમાં ચિત્તાનું ચિત્ર છે, તો કે નહીં,
તેથી તેના બોક્સમાં આવશે ખોટો. ત્યારબાદ આપ્યો છે વાંદરો, તો અહીંયા વાંદરાનું ચિત્ર છે ઉપર, તો કે હા વાંદરાભાઈ તો ચેકર બન્યા છે માટે તેના ચિત્રમાં આવશે રાઈટની નિશાની. તો જુઓ બાળકો, અહીંયા આપણે ચિત્ર પ્રમાણે રાઈટ અને રોંગ જે કરવાનું હતું તે કર્યું. તેમાં કીધું હતું કે ચિત્રમાં જે પ્રાણીનું જે પ્રાણીઓ હોય તેમાં રાઈટ કરવાનું, અને ચિત્રમાં જે પ્રાણી ન હોય તેના ચિત્ર તેના બોક્સમાં ખોટું કરવાનું. તો તે આપણે અહીંયા કમ્પ્લીટ કર્યું. તમારે પણ પેજ નંબર 26, 27 ને 28 આ 3 પેજ પૂરા કરવાના છે. સ્વાધ્યાય પોથીમાં નમસ્તે વિદ્યાર્થી મિત્રો.